મોરબી જિલ્લાના રાતાવીરડા ગામમાં થોડા દિવસ અગાઉ સરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં યુવા ઉમેદવાર ભરવાડ બાબુભાઈ પર વિશ્વાસ મૂકી વિજય બનાવવા બદલ યુવા સરપંચ દ્વારા ગ્રામજનોનું ઋણ ચૂકવવા માટે ગામના તમામ પાયાના વિકાસના કામોને લઈ ગામને ડિજિટલ બનાવવાનું તેમજ ગામ લોકોની વ્યક્તિગત સમસ્યાના નિકાલ માટે ગ્રામ પંચાયત ઘર ખાતે ફરિયાદ બોક્સ બનાવવામાં આવશે, જેમાં ગામ લોકો તેમના પ્રશ્નો સરપંચને લખી રજૂઆત કરી શકશે અને યુવા સરપંચ દ્વારા કોઈ ચોક્કસ દિવસ નક્કી કરી પ્રશ્નનું નિરાકરણ કરશે। તો મહત્વની બાબત એ છે કે યુવા સરપંચ દ્વારા પોતાના સરપંચનો કાર્યભાર સંભાળતા પહેલા આજે રાધનપુર તાલુકાના ગોજનાથ ગામે આવેલ કુળદેવી શક્તિ માતાના મંદિરે દર્શન કરી ટેક લેવામાં આવી, જેમાં કોઈ એક ગામ કે તાલુકો નહીં પણ સમગ્ર મોરબી જિલ્લાના તમામ સમાજની નિરાધાર દીકરીઓના લગ્નમાં થતો તમામ ખર્ચ યુવા સરપંચ દ્વારા કરવામાં આવવાની હાકલ પણ કરી હતી। સાહેબ, મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ગરીબ દીકરીઓ, અનાથ દીકરીઓ, જેને મા બાપ ના હોય તેવી દીકરીઓના લગ્ન મારા ખર્ચે કોઈ પણ જાતનું કોઈ પ્રકારનું દાન લેવામાં આવશે નહીં, કોઈ પણ વ્યક્તિનું મારા ખર્ચે જ, કે બાળપણની જે કાંઈ મારી મહેનત છે કે મારી મિલકત છે એના ઉપરથી હું એ લગ્ન કરવા માગું છું। કોઈ પણ સમાજની દીકરી હોય મોરબી જિલ્લાની અંદર, મા બાપ વગરની દીકરી હોય તેવી દીકરીઓના મેરેજ મારા ખર્ચે કરીશ અને અહીંયા મારા કુળદેવીના દર્શન કરવા આવ્યો શક્તિમાં સમગ્ર પાંસિયા પરિવારના, અને જાડાવાડા દેવો મારે થરાદ જે અમારા ભરવાડ સમાજના ગુરુ ઘનશ્યામપુરી બાપુ પાસે આશીર્વાદ લીધા અને બાપુએ મને ખૂબ બધા આશીર્વાદ આપ્યા અને બાપુ પણ અહીંયા હાજરી આપશે એવી અમારે વાત થઈ। અત્યારે સાહેબ મેં સર્વે કર્યો, હું જાતે જઈને સર્વે કરું છું કે જેને જરૂર છે એના માટે જ 5 થી 6 દીકરીઓ મા બાપ વગરની છે, આજુબાજુ વાંકાણા તાલુકાના 2-3 ગામડા છે, મોરબી જિલ્લાના 2-3 ગામડા છે, હું મારી જાતે જઈને સર્વે કરું। હું મોરબી જિલ્લાના રાતાવીડા ગામ પંચાયતમાંથી સરપંચ તરીકે ચૂંટાઈને આવ્યો છું। સાહેબ, વિકાસની વાત કરીએ અત્યારના યુગ પ્રમાણે કે ડિજિટલ જે કાંઈ છે ગામની સમખ્યા કે કોઈ પણ જાતની કોઈ નાના નાના મોટા પ્રશ્ન હોય મને રૂબરૂ ના મળી શકે તો એના માટે હું કમ્પ્લેન બોક્સ એક પંચાયતે રાખીશ કે જેથી કરી ગામના લોકો એમાં કમ્પ્લેન કરી બોક્સમાં નાખે કે જ્યારે પણ મને ટાઈમ મળે ત્યારે હું પંચાયતે જઈ બોક્સ ખોલું અને જલ્દીથી એનો સોલ્યુશન આવું એવો મારો ધ્યેય છે। ઘણા બધા રોડ રસ્તા છે, પાણીના છે, ભૂગર્ભ ગટરોના છે, ઘણા બધા ધાર્મિક કામો પણ છે, મંદિરના કામો છે, ઘણા બધા કામો છે મારા ગામમાં।